જગન્નાથ મંદિરમાં ઘણા વર્ષોથી ટ્રસ્ટીઓમાં ઉત્તર ભારતીયોનું બધું નિર્માણ રહ્યું છે, એના વિશે શું કહેશો? આજે અમે તો નહીં તો મારા 60 વર્ષ 70 વર્ષ તો મારા પોતાના અહીંયા થઈ ગયા છે. હું જોતો આવ્યો છું મંદિરની અંદર શું તંત્ર ચાલે છે. પણ પહેલાં જો રામરસદાજીના ટાઈમથી આ ગડબડ થયેલું છે અને ઉત્તર બિહારના હોલસોલ બિહારના જ અંદર વસેલા છે અને બીજાના કોઈ પ્રાંતનું છે નહીં. ખાલી એક નામના ભાડાના ટટ્ટુની જેમ હું તો ચોખ્ખું બોલું છું. દિલીપદાસજીને એમણે એક શોભાનો પૂતળો બેસાડી દીધો છે. રિમોટ કંટ્રોલ બધો મહેન્દ્ર ઝાની હાથમાં છે. મારે અને મહેન્દ્ર ઝા અને દિલીપદાસજી મારા સાથે આથી 6 વર્ષ પહેલાં મારે સામે અરજી કાલવી પડી હતી. એ લોકો મને ધાત ધમકી આપી અને મારી નાખવાની ધમકી મને આપી હતી એમણે. અને એને મેં કાયદેસરની આપણે શું કહે છે પોલીસ સ્ટેશનમાં કમિશનરને ત્યાં 6 જગ્યાએ મેં અરજી આપી હતી. એને જવાબમાં એ લોકોએ કીધું હતું કે અમારે કશું મહારાજથી લેવા દેવાના. શું લાગે છે જગન્નાથ મંદિરની અંદર ટ્રસ્ટીઓમાં કેટલું કૌભાંડ હશે? બહુ ઘણું છે. જ્યાં ત્યાં મહેન્દ્ર જાય ત્યારથી અને ઓલ સોલ કહું છું ને એક બિહારીને જ રાખે છે. બાકી બીજા બધા પ્રાંતના સાધુ બી નથી અને નોકરો ચાકર બી નથી. બધા બિહાર હોલસોલ બિહારના જ રાખેલા છે બધા.